नमस्कार मित्रों, वीडियो में तमारो स्वागत छे। मित्रों, हाल बंगाळની ખાડીમાં નવું લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાત રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। આ સાથે સાથે રાજ્યના આગામી 4 દિવસ સુધી આ વિસ્તારમાં પડશે વીજળીના કડાકા બડાકા સાથે ધોધમાર વરસાદ। तो हाल मित्रों, राज्य अंदर जारे आगामी 4 दिवस वरसाद आगाही व्यक्त करवामां आवी छे, एवामां बंगाळानी खाड़ीनी अंदर जे लो प्रेशर सिस्टम सक्रिय थवाथी हवे गुजरात राज्यना अलग अलग विस्तारोनी आपणे वात करीए तो खास करीने सौराष्ट्र, कच्छ, उत्तर गुजरात अने दक्षिण गुजरातना अलग अलग विस्तारोनी अंदर भारेथी अति भारे वरसादनी आगाही व्यक्त करवामां आवी रही छे। आ साथे साथे फरी वखत मित्रों, आगामी दिवसोनी अंदर नवुं लो प्रेशर सिस्टम सक्रिय थता ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। તો અમુક વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ, તો વીજળીના કડાકા ભડાકા સાથે હળવો વરસાદ પણ જોવા મળી શકે છે। આ સાથે સાથે અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, કચ્છ સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર અમુક અંશે ભારે વરસાદ, તો અમુક અંશે હળવો વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। તો મિત્રો, બીજી બાજુ આપણે વાત કરીએ તો રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની પણ હાલ વકી જોવા મળી રહી છે। એટલે કે આગામી 4 દિવસના આપણે વાતાવરણની વાત કરીએ, વરસાદની વાત કરીએ, તો આ વિસ્તારોની અંદર અમુક અંશે ભારે વરસાદ, તો અમુક અંશે હળવાથી મધ્યમ વરસાદની હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે બંગાળની ખાડીની અંદર જે નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાથી ફરી વખત રાજ્યની અંદર વરસાદનું જોર વધશે અને આ વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે પણ જોવા મળી શકશે। આ સાથે સાથે બંગાળની ખાડીની અંદર ફરી વખત મિત્રો સિસ્ટમ બની અને તે વાવાઝોડાની અંદર તબદીલ થશે કે નહીં, તેના વિશે સંપૂર્ણ નવી અપડેટ જેમાં આવશે એમાં અમે તમને જણાવતા રહીશું। આ સાથે સાથે ગુજરાતના, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। અને ત્યારબાદ 27-5 ઓક્ટોબર દરમિયાન પણ નાના નાના વાવાઝોડાઓ આવી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ સાથે સાથે અરબી સમુદ્રમાં પણ મિત્રો હળવું લો પ્રેશર સિસ્ટમ પણ બની શકે છે અને જેની અસરના ભાગરૂપે ગુજરાત રાજ્યની અંદર ફરી વખત વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે। આ સાથે સાથે ગુજરાતના, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે